જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જે બાબતે જાનકી જીવદયાળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. ભરત ઉસડિયા, મહેશ ગજેરા અને મહેશ વઘાસિયા સામે રઘુભાઈ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર સમૂહ લગ્નના આયોજનની વાત કરીએ તો ગત 15 મેના રોજ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 51 દંપતી પ્રભુતામાં પગલાં માંડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઈ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખવામાં આવ્યું છે, જેને લઈને સમૂહ લગ્નમાં નોંધણી કરેલ પરિવારો દ્વારા આ બાબતે આયોજકોનો સંપર્ક કરાયો હતો. તો પહેલાં તો કોઈને કોઈ જવાબ આપતા રહ્યા, પરંતુ બાદમાં આયોજકો જ ફોન બંધ કરીને નાસી ગયા હતા. લગ્ન નોંધણી માટે 11,000ની ફી અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વર અને કન્યા પક્ષ પાસેથી લેવામાં આવ્યા હતા. અંતે રઘુ રાઠોડ નામની વ્યક્તિ, જેઓએ પોતાના દીકરાના લગ્નની નોંધણી કરાવી હતી, તેમણે હિંમત દાખવી અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ ફરિયાદના આધારે વિસાવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં, આ જે ભરત ઉસડિયા છે તેમના વિરુદ્ધ સુરતમાં અગાઉ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પણ ચાંદી અને સોનાનો વર્ગ ચડાવી અને તેના નામે ખોટી લોન લેવાની આ ગુનાનું કટેમ છે. તો આ ઉપરાંત પણ આ ગુનાના કામે અન્ય વધારે લોકો પણ ભોગ બનેલાની શક્યતા છે. તો આપના માધ્યમથી પણ અમે અપીલ કરીએ કે આ જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે ભરત ઉસદડિયા દ્વારા અન્ય કોઈ લોકો જો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક તેમને વિસાવદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી.